સુરત શહેરમાં ભાણિયાના જન્મદિવસની ઉજવણીમાં જતા બુટલેગરની થઈ હત્યા. 10 થી 12 જેટલા શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ સર્કલ નજીક સોમવારની રાત્રે પલ્સર ચાલક બુટલેગર પર ત્રણ અજાણ્યા ઇસમોએ જીવલેણ હુમલો કર્યો, મોતને ઘાટ ઉતારી દીધો. મરણ જનાર અજય ઉર્ફે અદલાને 10-12 જેટલા ઘા મારીને બાઇક પર ફરાર થઈ ગયેલા ત્રણ જેટલા ઇસમો ધીરજ વાણી, અમોલ બારી અને વાલ્મીકી ઉર્ફે ગાવઠી હોવાનું શાળા નીતેશ રાઠોડે જણાવ્યું. એટલું જ નહીં પરંતુ રૂપિયાની લેતી દેતીમાં પિતાને માર મારતા પુત્ર ધીરજે અજયને બતાવી દીધો હોવાનું બહાર આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે મૃતક બુટલેગર ભાણિયાના જન્મદિવસની ઉજવણીમાં જતો હતો. આ સમય દરમિયાન તેની હત્યા થઈ છે. મૃતકના શાળા નીતેશે જણાવ્યું કે હું ડિંડોલીની સાંઈ રેવન્યુમાં રહું છું. સોમવારે મારા દીકરાનો જન્મદિવસ હતો એટલે મારા ઘરેથી સતત ફોન આવી રહ્યા હતા. અજય પણ આ ઉજવણીમાં આવી રહ્યો હતો, જેને લઈને હું સોસાયટીમાં પ્રવેશ કરતી વખતે ધીરજ અને તેના ત્રણ મિત્રો અજયને શોધી રહ્યા હતા. જો કે સાંઈ રેવન્યુમાં ન મળતા તેઓ ત્યાંથી નીકળીને 500 મીટર દૂર મધુરમ સર્કલ પાસે જ પલ્સર પર ડિંડોલી જતા અજય અરુણભાઈ પટેલને આત્રી ઉપરાછોપરી ચપ્પુના ઘા મારીને નાસી છૂટ્યા હતા. વધુમાં કહ્યું કે રોડ પર લોહીના ખાબોચિયામાં પડેલા અજયને જોઈને હું કાર લઈને દોડી ગયો. વધુમાં ઉમેર્યું કે હું રોડ ઉપર લોહીના ખાબોચિયામાં પડેલા અજયને જોઈને કાર લઈને દોડી ગયો. ઇજાગ્રસ્ત અજયને ગાડીમાં નાખી નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાંથી અજયને બીજી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ અપાઈ. એક પછી એક ત્રણ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં લગભગ 35-45 મિનિટનો સમય નીકળી ગયો. ત્યારબાદ ત્રીજી ખાનગી હોસ્પિટલમાં અજયને મૃત જાહેર કરાયો. વધુમાં કહ્યું કે અજયને ગળા, છાતી અને પીઠ પર 10-12 જેટલા તીક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યા હતા. અજયને બે સંતાન, એક છોકરો અને એક છોકરી છે. ઘટનાની જાણ બાદ પોલીસ પણ દોડી આવી. હાલ તો હુમલાખોર તમામ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે તમામના નિવેદન લીધા છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી રહ્યો હોવાનું પોલીસ જણાવી રહી છે. એસીપી અમિત પરમારે જણાવ્યું હતું કે ડિંડોલીમાં મધુરમ સર્કલ પાસે જ પલ્સર પર ડિંડોલી જતા અજય અરુણભાઈ પટેલે આત્રી ઉપરાઉપરી ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી. આરોપી ધીરજના પિતાને રૂપિયાની લેતી દેતીમાં મૃતક અજયે માર માર્યાની અદાવતમાં ધીરજે અજયના બે મિત્રો સાથે મળી હત્યા થઈ છે. આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક અજય ડિંડોલી પોલીસ સ્ટેશનના ચોપડે લિસ્ટેડ બુટલેગર હતો અને દારૂના અનેક ગુનાઓ તેના નામે નોંધાયેલા છે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત.